વલસાડના તાલુકાના કડોદરા તેમજ ભરેલી સહિત વિસ્તારોમાં રામ મંદિરના નિર્માણ માટે યોજાયેલા ભૂમિપૂજનના અનેરા અવસર નિમિત્તે લાડુ વેચી અયોધ્યા ઉત્સવની ઉજવણી કરી હતી. કડોદરા નગરમાં અંકુરભાઈ દેસાઈ તેમજ વરેલી ખાતે સામાજિક અગ્રણી અરુણભાઈ દ્વારા લોકોને લાડુ વેચી અયોધ્યા ઉત્સવની ઉજવણી કરી હતી, જ્યારે મોટી સંખ્યામાં લોકોએ પણ જય શ્રી રામના જય ઘોષ કરતા સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. અંકુર દેસાઈ, કારોબારી અધ્યક્ષ, કડોદરા નગરપાલિકા. અંકુરભાઈ, આજે શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? આજ રોજ ભારત દેશના લોકોની વર્ષો જૂની આસ્થાની આતુરતાનો અંત આવ્યો છે અને અયોધ્યા ખાતે આજ રોજ ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે રામ મંદિર, ભવ્ય રામ મંદિરના માટેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે કડોદરા નગર ખાતે આજરોજ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા અને નગર ભાજપના તમામ પદાધિકારીઓ દ્વારા આજે લોકોને મીઠું મોડું કરાવી અને આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. મેરા નામ અરુણકુમાર દુબે હૈ. અરુણભાઈ, ક્યા કાર્યક્રમ રખા ગયા થા આજ રોજ? જૈસા કે હમ લોગ જાનતે હૈ 500 વર્ષ સે અયોધ્યા મેં બાબરી મસ્જિદ ઓર રામ મંદિર કા વિવાદ ચલ રહા થા. બહોત સૌભાગ્ય કી બાત હૈ હમ લોગો કે લિયે ઓર મેં તો યે કહેતા હું કે હિન્દુસ્તાન મેં સભી કે લિયે સૌભાગ્ય કી બાત હૈ કે આજ રામ મંદિર કા શિલાન્યાસ હોને જા રહા હૈ. ભારત કે પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી કે કરણ કમલો દ્વારા જીસકી હમ લોગ કલ્પના આજ 5 વર્ષ જબ સે પૈદા હુએ હૈ તબ સે સુન રહે હૈ કે બાબરી મસ્જિદ અયોધ્યા, બાબરી મસ્જિદ, રામ મંદિર. લેકિન ઇતના બઢિયા નિષ્કર્ષ નિકલા, સભી સમુદાય મિલ કે નિષ્કર્ષ નિકાલે તો આજ હમ સભી હિન્દુ ધર્મવાસીઓ કે લિયે, હિન્દુ ધર્મ વાલો કે લિયે એક બહોત હી સુખદ ઓર હર્ષોલ્લાસ કા વિષય હૈ કે આજ હમારા મંદિર બનને જા રહા, આજ કા શિલાન્યાસ હો રહા હૈ. તો હમ સભી બરેલી ગ્રામવાસી, પલસાના તાલુકા પંચાયત કે સભી લોગ એક ખુશી, એક દૂસરે કો મીઠાઈ ખિલા કે ખુશી મના રહે હૈ.